ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે બધા સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ કર્યો, વંટો અવયવ આઈ નો અભ્યાસ કર્યો, ત્યાર પછી હવે આપણે એના દાખલાઓ છે તો દાખલાઓની આજે આપણે વાત કરવાની છે. તો દાખલાઓ છે, તો દાખલાઓની અંદર આપણે જોઈએ, આપણો કોયડો છે 2.12, તો એની અંદર 25 ગ્રામ, તો 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડનું અણુસૂત્ર આપ્યું છે C6H5COOH. ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. તો બેન્ઝીન માટે છે, બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક, તો મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. જો એસિડ દ્રાવણમાં જે દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સંયોજન થયું હશે, તો એ આપણે આ દાખલાની અંદર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે વાત કરીએ કે ભાઈ સૌ પ્રથમ અહીંયા કઈ કઈ રાશિ તમને આપેલી છે, તો એની આપણે વાત કરીએ. તો જો 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, તો 25 ગ્રામ બેન્ઝીન છે એ શું થયું, તો એ શું થયું, દ્રાવક, અને 2 ગ્રામ છે એ બેન્ઝોઇક એસિડ, એ શું થયું, દ્રાવ્ય. તો એની અંદર W2 છે, તો W2 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો W2 એટલે થશે દ્રાવ્યનું વજન. તો બેન્ઝોઇક એસિડ છે અત્યારે દ્રાવ્ય છે, એટલે કેટલું છે, 2 ગ્રામ. હાલો, ત્યાર પછી 25 ગ્રામ બેન્ઝીન છે, તો 25 ગ્રામ બેન્ઝીન એટલે શું થશે, W1. તો 1 કોના માટે શબ્દ ઉપયોગ કરીએ છીએ આપણે, દ્રાવક, તો W1 છે એ W1 કેટલો થશે, 25 ગ્રામ, તો W1 છે એ 25 ગ્રામ. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મોલલ અવનયન અચળાંક, તો મોલલ અવનયન અચળાંક એટલે તમને ખબર છે આપણે એને શું કહીએ છીએ, KF. તો KF તમને કેટલો આપ્યો છે, 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. અને ત્યાર પછી ઠાર બિંદુ અવનયન આપેલું છે, તો ઠાર બિંદુ અવનયન ને આપણે કોના વડે દર્શાવીએ, ΔTF. તો ΔTF ઇક્વલ ટુ શું છે, તો ΔTF ઇક્વલ ટુ 1.62 કેલ્વિન. હાલો, તો આટલી રાશિ તમને આપેલી છે. હવે આપણે એની અંદર છે દ્વિઅણુ, જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો આપણે એની અંદર શું શોધવાનું છે, એસિડનું કેટલા ટકા સંયોજન થયેલું હશે તે આપણે મેળવવાનું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર વાત કરીએ, તો આપણે આ જે રાશિ આપેલી છે એના ઉપરથી આપણે શું કરવાનું છે, તો એના ઉપરથી આપણે M2 એટલે કે એનું આણ્વીય દળ છે એ શું કરવાનું છે, શોધવાનું છે. તો આણ્વીય દળ શોધવા માટેનું આપણે સૂત્ર છે, તો એ સૂત્ર આપણે આગળ ભણી ગયા, તો એ સૂત્ર આપણે ઉપયોગ કરી અને આપણે એના ઉપરથી છે એ આણ્વીય દળ શોધવાનું છે. તો એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે, તો એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, સૂત્રની વાત કરીએ તો સૂત્ર આપણે જોઈએ, તો સૂત્ર M2 ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 છેદમાં ΔTF ગુણ્યા W1. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્ર છે એ આગળ આપણે તારવ્યું હતું. તો આ જે સૂત્ર તારવેલું છે, તો એની અંદર આપણે M2 છે એ આપણે મળશે, તો આપણે એની અંદર એની કિંમત મૂકી દઈએ, તો KF ની કિંમત કેટલી આપી છે, તો KF ની કિંમત આપી છે 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ગુણ્યા W2, તો W2 કેટલો આપ્યો છે, 2 ગ્રામ ગુણ્યા 1000. હવે જો અહીંયા 1000 જે છે ને, તો એની અંદર છે આપણે ગ્રામમાં આપ્યું છે, એટલે શું થશે, એનો એકમ ગ્રામ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. હાલો, છેદમાં ΔTF, તો છેદમાં ΔTF છે, તો ΔTF આપને કેટલો આપ્યો છે, તો ΔTF આપને કેટલો આપ્યો છે, ΔTF 1.62, તો ΔTF 1.62 કેલ્વિન ગુણ્યા આપને આપેલું છે W1, તો W1 આપ્યું છે આપને 25 ગ્રામ, કેટલું આપ્યું છે, 25 ગ્રામ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપને આ M2 છે, તો M2 આપને કેટલો મળશે,
તો એમ2 તમે કેલ્ક્યુલેશન કરશો. જો પહેલા તો આપણે આના એકમ ની વાત કરીએ તો એકમ ની અંદર જો સમજો કિલોગ્રામ કિલોગ્રામ ઇન્વર્સ કેન્સલ, પછી આપણે વાત કરીએ કેલ્વિન કેલ્વિન કેન્સલ, પછી ગ્રામ ગ્રામ કેન્સલ. તો હવે આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો કેલ્ક્યુલેશન ની અંદર આપણે મળશે 241.98. તો 241.98 હવે જો એકમ શું હોય તો એકમ આપણે મળશે, શું મળશે, ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો ગ્રામ ઇન્ટુ શું મળ્યું આપણે, મોલ ઇન્વર્સ, ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હાલો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે મોલર દળ મળ્યું તો એ મોલર દળ છે એ આપણે ક્યુ મળ્યું, તો બેન્ઝોઇક એસિડ નું છે એ પ્રાયોગિક મોલર દળ મળ્યું. ક્યુ મળ્યું મિત્રો, પ્રાયોગિક છે એ પ્રાયોગિક મોલર દળ. જો એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ જે આપણે મોલર દળ મેળવ્યું તો એ મોલર દળ છે એ ક્યુ મેળવ્યું છે, પ્રાયોગિક મોલર દળ છે એ આપણે મેળવેલું છે. તો પ્રાયોગિક મોલર દળ છે એ આપણે 241.98 છે ગ્રામ પ્રતિ મોલ મેળવ્યું. તો હવે આપણે એના ઉપરથી એનું શું જોઈએ, તો એના ઉપરથી એનું દ્વિ અણુ છે એ બનાવતો હોય ત્યારે એસિડ નું કેટલા ટકા સુયોજન થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો એના સંતુલનને ધ્યાનમાં લઈએ. તો સંતુલનને આપણે ધ્યાનમાં લેવું હોય તો તમને ખબર છે કે ભાઈ બેન્ઝોઇક એસિડ નું અણુસૂત્ર શું છે, C6H5COOH, અને આના કેટલા મોલ લેવાના છે, બે મોલ. તો આપણે કાલે વાત કરી હતી ગયા લેક્ચર ની અંદર, તો એનું દ્વિ અણુ સ્વરૂપે ડાયમંડ, તો ડાયમંડ ની આપણે વાત કરેલી છે, સંતુલન ધ્યાનમાં લઈએ છીએ એટલે શું થશે, C6H5COOH એટલે દ્વિ અણુ બને છે, એટલે કૌંસ ની બહાર શું લખશું આપણે, વાઈસ એટલે બે. હાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સંતુલન છે તો એ સંતુલન ની અંદર આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ભાઈ આ એસિડ છે તો એસિડ નું કેટલા ટકા છે એ સુયોજન થાય છે એ આપણે શોધવાનું છે. તો એની અંદર આપણે છે એક્સ છે તો એક્સ આપણે શું લઈએ, તો એક્સ છે એ આપણે દ્રાવ્યનો છે એ દ્રાવ્યનો વિયોજન અંશ દર્શાવીએ. તો આ જે છે એ શું છે, તો આ વિયોજન છે, વિયોજન શું છે, એક્સ અંશ. તો હવે સંતુલન સમયે વાત કરીએ તો સંતુલન સમયે આપણી પાસે બેન્ઝોઇક એસિડ અવિયોજિત સ્વરૂપે, એટલે બેન્ઝોઇક એસિડ અવિયોજિત સ્વરૂપે કેટલો છે સંતુલન સમયે, તો સંતુલન સમયે છે 1-X મોલ હશે. અને સંતુલન સમયે બેન્ઝોઇક એસિડ ના સુયોજિત મોલ, તો સુયોજિત મોલ એટલે કે આની સાંદ્રતા કેટલી હશે સંતુલન સમયે, તો સંતુલન સમયે આની સાંદ્રતા હશે X/2. તો આ જે સાંદ્રતા છે એ સાંદ્રતા ક્યારની છે, તો આ જે સાંદ્રતા છે એ સંતુલન સમયની છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો, સંતુલન સમયે સાંદ્રતા. તો આ એક વસ્તુ ખાસ આપણે સમજવાની છે. હવે જો એની અંદર કે ભાઈ સંતુલન સમયે છે એ બેન્ઝોઇક એસિડ અવિયોજિત અને આ છે એ કેવો છે, સુયોજિત. તો હવે એની અંદર આપણે છે એ સમજવું હોય તો એની અંદર કે ભાઈ આ જે છે તો એની અંદર આપણે સંતુલન સમયે કણોના મોલની કુલ સંખ્યા, તો સંતુલન સમયે છે, સંતુલન સમયે, સંતુલન સમયે, તો સંતુલન સમયે છે સંતુલન સમયે કણોના કણોના સંતુલન સમયે કણોના મોલની, કણોના મોલની કુલ સંખ્યા, તો કણોના મોલની છે કુલ સંખ્યાની આપણે વાત કરવાની છે. તો એની અંદર આપણે સંતુલન સમયે જે આ મોલ છે એનો આપણે શું કરવો જોશે, સરવાળો. તો સરવાળો આપણે કરીએ તો શું થશે, 1-X + X/2. તો આનું સાદું રૂપ આપો 1-X + X/2, તો એનું સાદું રૂપ શું થશે, 1-X/2. તો 1- શું થશે, X/2. તો આમ સંતુલન સમયે છે સંતુલન સમયે કુલ છે કુલ કણોના મોલની સંખ્યા આપણે શું મળી, 1-X/2. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે મોસ્ટ આઈએમપી છે એમસીક્યુ ની અંદર અને દાખલાઓની અંદર, તો સંતુલને કણોના મોલની કુલ સંખ્યા, સંતુલને, આ એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંતુલન સમયે છે સંતુલન સમયે કણોના છે કણોના, સંતુલન સમયે કણોના મોલની, કણોના મોલની કુલ સંખ્યા, કણોના મોલની કુલ સંખ્યા, કુલ સંખ્યા વોન્ટોફ અવયવ આઈ બરાબર થશે,
I बराबर થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ છે, મોસ્ટ IMP છે એ આપણો આ ટોપિક છે. તો એક વસ્તુ આ યાદ રાખજો, મોસ્ટ IMP MCQ ની અંદર અને આગળ છે એ આગળ ખૂબ જ આપને ઉપયોગી છે, એ ઉપયોગી થશે. હાલો તો સંતુલન સમયે જી જો ફરી રીતે એક વખત, સંતુલન સમયે કણોના મોલની કુલ સંખ્યા કોના બરાબર થાય છે? વોન્ટોફ અવયવ I બરાબર થાય છે. તો વોન્ટોફ અવયવ I બરાબર થાય છે તો આપણે લખીએ વોન્ટોફ અવયવ I. તો એમાંથી એક સૂત્ર આપણે કાલે ભણી ગયા હતા કે ભાઈ સામાન્ય મોલર દળ, ભણી ગયા હતા સામાન્ય છે સામાન્ય મોલર દળ, સામાન્ય મોલર દળ ના છેદમાં અસામાન્ય મોલર દળ. તો આ સૂત્ર આપણે છેલ્લે જોયું હતું વોન્ટોફ અવયવ નું, અસામાન્ય મોલર દળ. હાલો વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર આપણે સમજીએ તો તમને ખબર પડે કે ભાઈ સામાન્ય મોલર દળ, તો સામાન્ય મોલર દળ એટલે કયું કે ભાઈ આપણે બેન્ઝોઇક એસિડ નું જે અણુ સૂત્ર છે, તો એ અણુ સૂત્ર નું જે આપણે મોલર દળ એટલે કે આપણે કેલ્ક્યુલેટ ગણતરી કરેલું છે એ સમજીએ, ગણતરી કરેલું મોલર દળ. અને અસામાન્ય જે આપણે હમણાં છે એ પ્રાયોગિક આપણે આગળ છે એ મોલર દળ સમજ્યા. તો એની અંદર આપણે બેન્ઝોઇક એસિડ ની અંદર જોવો તો બેન્ઝોઇક એસિડ નું આપણે સામાન્ય મોલર દળ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે એની અંદર છે કેલ્ક્યુલેશન ઉપરથી તમને ખબર પડશે કે ભાઈ સામાન્ય મોલર દળ. તો જો બેન્ઝોઇક એસિડ નું અણુસૂત્ર છે, કાર્બન કેટલા છે? તો કે ભાઈ કાર્બન 7, હાઇડ્રોજન છે એ કેટલા? તો હાઇડ્રોજન છે એ 6 અને ઓક્સિજન 2. તો એની અંદર છે એ આપણે કેલ્ક્યુલેશન કરશો એટલે એની અંદર તમને કેટલું મળશે? તો એનું મોલર દળ મળશે 122 ગ્રામ પ્રતિ મોલ. તો આ આપણે ગણતરી કરેલું મોલર દળ છે અને પ્રાયોગિક રીતે મેળવેલું છે એ આપણે આગળ જોયું 241.98. તો સામાન્ય મોલર દળ કેટલું મળ્યું આપણે? 122 અને છેદમાં, તો છેદમાં આપણે છે એ કેટલું મળશે અસામાન્ય મોલર દળ? તો એ આપણે હમણાં મેળવ્યું 241.98. તો 241.98 મળ્યું. તો હાલો એની અંદર છે એ આપણે એના ઇક્વલ ટુ શું થશે? તો એના ઇક્વલ ટુ વોન્ટોફ અવયવ I થશે. તો વોન્ટોફ અવયવ I ની વેલ્યુ શું છે? તો 1 માઇનસ છે 1 માઇનસ x બાય 2. તો શું મળ્યું આપણે? 1 માઇનસ છે x બાય 2. તો એની અંદર 1 માઇનસ x બાય 2 મળ્યું. તો આપણે એની અંદર x બાય 2 ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ આપણે કરીએ એટલે 1 માઇનસ 122 ના છેદમાં શું થશે? 241.98. હવે આનું કેલ્ક્યુલેશન કરશો તો એટલે આપને કેટલું મળશે? તો 0.496. તો આપને કેટલું મળશે? 0.496 એક્સ બાય 2 ની કિંમત કહું છું. શેની કિંમત કહું છું? એક્સ બાય 2 ની. તો એક્સ ની કિંમત આપણે મેળવવી હોય તો ગુણ્યા શું કરી નાખો? 2. તો ગુણ્યા 2 કરી નાખો એટલે શું થઈ જશે? 0.992. તો 0.992. હાલો એક્સ ની કિંમત મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે છે એક્સ છે એ હમણાં જ તમને કીધું. તો એક્સ છે એ શું છે? તો એક્સ છે એ શું છે? વિયોજન અંશ છે. હવે આપણે એને શેની અંદર મેળવવાનો છે? તો આપણે એને છે એ શેની અંદર મેળવવાનો છે? ટકાની અંદર મેળવવાનો છે. તો ટકાની અંદર મેળવવું હોય તો 0. છે એ 992, તો બેન્ઝોઇક એસિડ નો સુયોજન અંશ શું થાય? તો એક્સ ઇક્વલ ટુ છે એ તમને કિંમત મળી 0.992. તો હવે એને આપણે ટકાવારી ની અંદર શોધવો હોય તો શું થઈ જશે? 99.2%. એટલે એની અંદર સુયોજન છે એ સુયોજન બેન્ઝોઇક એસિડ નું સુયોજન છે એ કેટલું થયું? તો બેન્ઝોઇક એસિડ નું સુયોજન થયું 99.2%. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે દાખલાઓ છે તો એ દાખલાઓ બોર્ડ ની અંદર પણ ખૂબ જ આઈએમપી છે અને આ ચેપ્ટર માંથી મોટા ભાગે છે એ શું પૂછાય છે? તો આ ચેપ્ટર ની અંદર મોટા ભાગે છે એ દાખલાઓ છે એ પૂછાય છે.